हेलो नमस्कार मित्रों, हूँ निकुंजो सोया, स्वागत करूँ छूँ मारा खीजड़िया गामना वाड़ीना रसोड़ा में। मित्रों, तमारी घणी बधी फरमाइश हती के गुंदाननुं शाक बनावो, तो मित्रों हूँ तमारा माटे लई आव्यो छूं इंटरनेटना इतिहासमां पहली वार एवुं गुंदाननुं शाक जे तमने क्यांय भी वीडियो जोवा नहीं मळे। तो चालो शुरू करीए। जेवो उनाळो आवे एवुं सीधुं ज आपणा बधा मनमां एक प्रश्न थवा मांडे कि शेनું शाक बनावूं, શું બનાવું। કારણ કે ખાસ કરી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં શાકભાજીનો ખૂબ જ પ્રોબ્લેમ રહેલો હોય છે, કાં તો મોંઘા હોય છે, કાં તો ગમે એવા નથી હોતા, અને ખાસ કરીને મારા જેવા વ્યક્તિ હોય એને તો ઘણી જાતની પાબંદી બી હોય છે કે આ વસ્તુ નહીં ખાય, તે વસ્તુ નહીં ખાય। કારણ કે ઉનાળામાં ઘણી બધી શાકભાજીમાં ભરપૂર દવાનો છંટકાવ કરવામાં આવે છે, એટલા માટે જ મિત્રો આવી જે જંગલી વસ્તુ છે, એકદમ દેશી, જેમ કે ગુંદા છે, સરગવો છે, ગલકા ઘીસોડા છે, આવી બધી વસ્તુ છે ને સાવ નજીવા પાણી સાથે સારી રીતે થઈ જાય, એમાં ના તો દવા ખાતરની કાંઈ બી જરૂર પડે છે। તો આ વસ્તુ ખાવાની જે એક મજા છે ને, ઉનાળામાં છે જ, પણ સાથે સાથે આરોગ્યના બી ઘણા ફાયદાઓ છે। તો મિત્રો આજના આપણા અલગ શાક માટે હું અહીંયા ગુંદા લઈ રહ્યો છું, તમે જુઓ। ખાસ કરીને જ્યારે ઉનાળો આવે ત્યારે આપણે ગુંદા અને કેરી જે લોકોને ખૂબ ભાવે છે એ લોકોને મગજમાં ઘર કરી જતા હોય છે। તો આપણે મિત્રો આજે જે શાક બનાવશું ને તદ્દન અનોખું શાક હશે, આવું તમને ક્યાંય નહીં જોવા મળે, અને હવે આ શાકની ઘણી બધી કોપી થશે, તમને ઘણી બધી જગ્યાએ જોવા બી મળશે, વિડીયો બી અને વેચાતું બી મળવાનું ચાલુ થશે। જેમ હંમેશાની માફક લોકો મારી રેસીપી કોપી કરે એમ છે, એમ આ બી રેસીપી કોપી કરે છે, મને પૂરી ખાતરી છે। અને મિત્રો આ રેસીપી એકદમ સિમ્પલ અને સરળ છે, પણ આનો જે સ્વાદ છે, ખાસ કરીને જે લોકોને ગુંદા નથી ભાવતા એ લોકોને બિલકુલ ખબર બી ન પડે કે આ ગુંદાનું શાક છે, ના તો આમાં ચિકાશ રહેતે, ના તો આમાં ગુંદાનો જે ટિપિકલ ટેસ્ટ હોય એ રહેશે, પણ તદ્દન નવું શાક, અલગ શાક લાગશે। તો મિત્રો હંમેશાની માફક આપણે આપણા શાકભાજીને ધોઈ લઈએ, આજની મેઇન શાકભાજી ગુંદા છે એને ધોઈ લઈએ। મિત્રો આ વિડીયોમાં આપણે જે વાનગીઓ બનાવવાના છે ને તમને જોઈને ખરેખર મજા આવશે। આ વિડીયોમાં હું તમને બે નવી વાનગીઓ દેવાનો છું, અને એક પરંપરાગત વાનગી છે આપણા જે સેવની, મીઠી સેવની વાનગી હોય એ, તો આમાં તમને ખૂબ જ મજા આવશે, અને સાથે સાથે હું રોટલો બનાવતા તો હંમેશાની માફક તમને શીખડાવીશ જ। તો આવી રીતે ગુંદામાં કંઈ જાજુ કંઈ રહેલું નથી, તો પાણીમાં આમ જગોરી અને આપણે સીધા જ એને કાઢી લેશું, કારણ કે માથે જે નાની એવી રજકણો હોય એ નીકળી જાય એટલે બસ ગુંદા બાકી સાફ જ હોય છે, કારણ કે ઉપર ઝાડમાં હોય છે તો એટલી ગંદકી રહેતી નથી। આ મિત્રો સૌથી કંટાળાજનક વસ્તુ જે આ છે સાફ કરવું, એટલે જ વધુ પડતા લોકો હોય છે ગુંદામાંથી ઠળિયો કાઢવાના કંટાળાના લીધે આ વસ્તુને વાપરતા નથી, આના આરોગ્યના ફાયદાઓ હોવા તેમ છતાં બી। તો આપણે થોડી જહેમત ઉઠાવીશું અહીંયા સારું શાક ખાવું હોય તો, અને મિત્રો આ શાક હું તમને આગ્રહ રાખીશ કે ખાસ કરીને બલ્કમાં બનાવું, તમને ખૂબ મજા આવશે। જ્યારે જાજા લોકો મળીને કે વાડીએ કે અથવા તો કંઈ પણ જગ્યાએ આપણે પ્રોગ્રામ કરતા હોય ત્યારે અને જે શાક ખાવાની મજા છે, રોટલા સાથે, રોટલી સાથે ખૂબ જ તમને જોરદાર મજા આવશે। તો જો આવી રીતે હરવે ફાડા કરીને આપણે આને કાઢી લેશું, અને મિત્રો આને બીજી રીત એ બી છે, તમે મીઠા વડે બી આને કાઢી શકો છો, મીઠાવાળા હાથ કરવા, મીઠાવાળું ચાકુ કરવું અને ઠળિયો હળવે છે એ કાઢતો જાઓ, એનાથી બી સેલાઈ રહેશે, એ બી એક ટેકનિક છે। હું આ સિમ્પલી કાઢી રહ્યો છું, થોડી મુશ્કેલી પડે છે ખબર છે, પણ મારે તમને દેખાડવા માટે થઈને આ થોડીક મુશ્કેલી છે ઉઠાવી પડે છે, બાકી બીજી રીતે બી તમે કાઢી શકો છો, ઘણી બધી રીતો હોય છે અલગ અલગ ટેકનિકની। તમે કઈ રીતે ગુંદાના ઠળિયા કાઢો છો ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો, તો જેથી બીજા લોકોને બી જાણવા મળે, અને ભવિષ્યમાં જો આના ટ્રિક્સ અને ટ્રીપ્સનો વિડીયો બનાવી તો એમાં બી હું તમને જણાવી શકું। આપણા ગુંદા તૈયાર થઈ ગયા છે મિત્રો, ત્યારબાદ આપણે ડુંગળીને અહીંયા સમારી લેશું, ડુંગળીને ફોતરા ઉતારીને રાખી હું અત્યારે રાખી લઉં છું, જો કારણ કે આપણે એને ગ્રેવી બનાવીશું, તમે મિક્સરમાં બી આની ગ્રેવી બનાવી શકો છો તમારે બનાવી હોય તો, પણ આ જે ખમણીની એક ગ્રેવી હોય છે એનો અલગ ટેક્સચર અને ટેસ્ટ હોય છે, એટલા માટે હું આમાં બનાવવાનું પ્રિફર કરતો છું, ખાસ કરીને કાઠિયાવાડી શાકમાં। તે જ રીતે ટમેટાને બી મિત્રો આપણે ઘસીને પ્યુરી કરી લેશું, આ પ્યુરી કહેવાય, એકદમ સાવ ઓલી પ્યુરી નથી જેવી આપણે મિક્સરમાં કરતા આવી, આપણે કણીદાર પ્યુરી થશે, અને આપણો ચૂલો પ્રગટાવીને રસોઈની શરૂઆત કરીશું। મિત્રો સૌ પ્રથમ આપણે મીઠાઈથી શરૂઆત કરીશું, મીઠું બનાવીશું, એટલે કે ગળી વસ્તુ બનાવી અને આપણી શરૂઆત કરીશું રસોઈનું। પાણી ગરમ કરી રહ્યો છું, અહીંયા કડાઈમાં જો સેવની બરફી બનાવશું એના માટે। મિત્રો આ જે સેવ આવે છે, શેકેલી સેવ, કાચી સેવ તમે કોઈ બી લઈ શકો છો, હું અહીંયા પાકેલી સેવ એટલે કે શેકેલી સેવ લઈ રહ્યો છું, જો તમે આવી રીતે આપણે એને બારીક કરી લઈશું, શેકેલી સેવ, શેકેલી સેવ હોય તેમ છતાં બી મિત્રો આપણે થોડી ઘણી શેકવી પડતી હોય છે, તો આપણે પહેલે એ કરી લઈએ। સૌ પ્રથમ હું એક કડાઈ મૂકી અને એમાં થોડું ઘી મૂકી દઉં,
મિત્રો, આ નાનપણની વસ્તુ અને સાથે ઘણી બધી યાદો રહેલી છે, કારણ કે ગામડામાં જ્યારે મહેમાન આવતા ત્યારે વધુ ભાગે આ વસ્તુ બનતી, હજી બી ઘણી જગ્યાએ બને છે. એક વિસરાયેલી જૂની વાનગીઓમાં તમે કહી શકો, ભૂલાયેલી વાનગીઓમાંથી એક છે. ખાસ કરીને જ્યારે મહેમાન આવતા ત્યારે આ વસ્તુ વધુ બનતી ગામડાઓમાં, કારણ કે ત્યારે વાહનની સુવિધા નહોતી અને સાથે સાથે બીજું કંઈ ગામડામાં મળતું બી નહીં જાદુ. તો જ્યારે આવી રીતે સેવ શેકાઈ જાય ત્યારે આપણે ગરમ પાણી જે કર્યું હતું એ નાખી દેશું. મિત્રો, મેં એક સેવના પેકેટમાં 2 ગ્લાસ જેટલું ગરમ પાણી લીધું છે, તો માપ તમે ખાસ યાદ રાખજો. પરફેક્ટ માપ હું તમને અહીં આપી રહ્યો છું. અને એક નાની વાટકી આપણે મિત્રો ખાંડ નાખીશું. જેમ કે તમારી 100 ગ્રામ સેવ હોય તો 100 ગ્રામ ખાંડ નાખી અને 2 ગ્લાસ પાણી નાખવું. બસ હવે મિત્રો આને એમનામાં રહેવા દેવાનું છે અને ઇંતજાર કરવાનો છે, વેઇટ કરવાની છે જ્યાં સુધી આપણી ખાંડ અને બધું પાકી જાય. પાણી જ્યાં સુધી સાવ ભેગું ન થઈ જાય ત્યાં સુધી ખાંડ બી એની મેળાએ જ ઉગરી જશે. આમાં બીજી કાંઈ ચિંતા રહેતી નથી. એકદમ મિત્રો સિમ્પલ અને સરળ મીઠાઈની વાનગી છે. મને નથી લાગતું કે આથી સિમ્પલ મીઠાઈની કોઈ વાનગી હોય. જો તમને કોઈ ધ્યાનમાં આવતી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને મને જણાવજો કે આથી છેલ્લી મીઠાઈની વાનગી કઈ હોઈ શકે. તો જો મિત્રો આપણે ખાંડ છે હરડ પાકી રહી છે, બળબુડિયા છે એ જ કહી દઈએ છીએ કે કેટલી ઘાટી ચાસણી આપણી થતી જઈ રહી છે. મિત્રો હમણાં થોડીવારમાં જ પાણી બળીને ઉડી જશે ત્યારે હું તમને ખાસ બતાડીશ કે કઈ રીતે આપણે આને બનાવતા હોય છીએ. જો મિત્રો આ રીતે બધું ભેગું થવા માંડશે અને એકદમ ઘટ થવા માંડશે, પાણી બિલકુલ ન રહેવું જોઈએ એ જ આનો પરફેક્ટ માપ છે. આમાં બીજું કાંઈ જોવાનું જ નથી. તો ત્યારે આપણે આને ઉતારીને એક થાળીમાં ઢાળી દેશું. મિત્રો આને બિલકુલ હળવેથી આવી રીતે આપણે એક સાઈડમાં નાખી દેશું. અને તમારે કેટલી જાડી બરફીયાની બનાવી છે એ તમારા ઉપર આધાર રાખે છે. હું અહીંયા મીડિયમ પાતળી નહીં અને જાડી નહીં એવી બરફી અહીં બનાવી રહી છું. આવી રીતે સેટ થઈ જાય ત્યારે રાખી દેશું. અને મિત્રો આપણા શાક માટે બીજી તરફ હું અહીંયા તરબૂજના બીજ એટલે કે મગજ તરી હોય એ લઈ રહ્યો છું. એને આપણે ખાંડી અને બારીક પાવડર કરી લેશું. જો આપણા શાક માટે અંદાજે હું તમને આ એક રેશિયો દઈ દઉં છું કે 1 કિલો જેવા તમારા ગુંદા હોય તો તમારે ઓછામાં ઓછા 50 ગ્રામ મગજતરીના બી હોય છે એ નાખવાના, જેથી કરીને આપણી ગ્રેવી છે એ ઘટ થાય, આપણું શાક છે એ છૂટું ન પડે. અને આ રેસીપી મિત્રો જેનો ટેસ્ટ રહેશે તમે ખાશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલનું જે કાઠિયાવાડી શાક હોય એ ટાઈપનું આનો ટેસ્ટ આવશે અને બનાવવામાં એટલું અઘરું નથી. તમે જુઓ આની રીત થોડી તમને અઘરી લાગશે પણ બનાવવામાં એટલું અઘરું નથી. સૌપ્રથમ આપણે તેલ મૂકી દઈએ અને આપણા જે ગુંદા છે મિત્રો એને હળવે હળવે તેલમાં આપણે સાતડવાના છે. તો જુઓ મારે અંદાજે 2 કિલો જેટલા ગુંદા છે અહીંયા, જે આખું બાઉલ ભર્યું છે. તો આપણે મિત્રો ગુંદાને હળવે હળવે તેલમાં સાતડવાના છે અને ચિકાસ બી વહી જશે ને એકદમ કલર બી બદલી જશે. અને આનો જ્યારે શાકમાં તમે આપણે ઉપયોગ કરીશું ત્યારે તમને લાગશે જ નહીં કે આ શાક ગુંદાનું શાક હોઈ શકે. અને મિત્રો આ વાનગી ખરેખર એટલી સારી છે ને કે તમારે જો મેરેજમાં કંઈ યુનિક કરવું હોય ને તો આ વાનગી ચોક્કસથી તમે રાખી શકો છો. ઉનાળામાં જો તમારે મેરેજ હોય તો ઉનાળામાં ગુંદા ખાવામાં બી સારા અને શાક બી નવું લાગશે. તો આ એક જહેમતવાળી વાનગી છે પણ બનાવી એટલી અઘરી નથી મને બાકી ખાતરી છે. જો ગુંદાનો કલર હવે બદલી રહ્યો છે અને આપણે નિરાતે પકડશું, કાંઈ ઉતામાં નથી, આપણે ક્યાંય ધ્યાનમાં નથી જવાનું. તો મિત્રો આ ખાસ વસ્તુનું ધ્યાન રાખો, જો આવો આવી રીતે કલર બદલતો રહેશે અને ચિકાસ બી હવે દૂર થતી રહેશે. સાથે સાથે મિત્રો હું તમને કુદરતી નજારા બતાડી દઈશ. જાડી ઝાકરા ઝાડવા અલગ અલગ પાન ફળ એવી બધી આદિ ઇત્યાદિ વસ્તુ બી તમને બતાડતો રહીશ. એ બી તમને કંઈ રિલેટ કરે, તમારા બાળપણની યાદ આવે તો કોમેન્ટ ચોક્કસથી કરજો અને જણાવજો. તો જુઓ મિત્રો આપણો ગુંદાનો કલર છે એકદમ બદલી રહ્યો છે અને ચિકાસ બી છે ઓલમોસ્ટ ખતમ થઈ ગઈ છે. તો જ્યારે આવું થાય ત્યાં સુધી આપણે વાટ જોશું અને હજી થોડી વાર આપણે એને પકાવીશું. અને પછી મિત્રો આને હું થોડું આવી રીતે કટ કરવાની ટ્રાય કરીશ અને મેશ કરવાની અને એકદમ છૂંદો કરવાની ટ્રાય કરીશ. તો તમારા ગુંદા છે એ છૂંદો થવા માંડે તો ચોક્કસથી મને જણાવજો. તો તમારી પરફેક્ટ રીત છે એ થઈ ગઈ. જુઓ આ રીતે સાવ માવો થઈ જાય ત્યાં સુધી આપણે એને કરીશું. સરગવામાંથી મિત્રો આપણે કઈ વાનગી બનાવી શકીએ એ બી જણાવજો. સરગવાની રેસીપી બી ટૂંક સમયમાં આવશે કારણ કે અત્યારે એની સિઝન છે. હા મિત્રો સૌપ્રથમ મેં લઈ લીધું લસણ. હવે આપણે થોડું આદું કાપી લેશું. લસણ બાદ આદું, લસણ અને મરચાં. આ પેસ્ટ જનરલી હું ઓછી એકસાથે બનાવતો હોઉં છું પણ તમે આ રેસીપીમાં મને જોશો કે આ પેસ્ટ છે હું એકસાથે બનાવી રહ્યો છું. કારણ કે આ એક વઘાર છે એનો એક અલગ ટેસ્ટ દેવા માટે હું અહીંયા ત્રણેય વસ્તુને ભેગી કરી રહ્યો છું. અને આપણે એને બારીક ખાંડી લેશું. જુઓ
અત્યારે ગરમી છે એટલે જનરલી આનું પ્રમાણ હોય છે એ ઓછું હોય છે શિયાળા કરતાં, આદું લસણ અને મરચાં હોય છે એનું, તો એ બે વસ્તુની ખાસ નોંધ લેવી. હવે હળવું આપણે ભેગું કરી અને એને એકદમ મસ્ત ખાંડી લેશું ઝીણી કટકી થઈ જાય ત્યાં સુધી. જો મારી પેસ્ટ રેડી થઈ ગઈ છે મિત્રો, હું તેલ ગરમ મૂકી દઈશ. તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં નાખીશું જીરું, ચપટી એક હિંગ, આપણી જે પેસ્ટ હતી આદું લસણ અને મરચાંની એ નાખી દઈશું. મિત્રો આ શાકમાં રાઈ નહીં પડે, તમારે રાઈ નાખવી હોય તો રાખી શકો છો, પણ હું નથી નાખી રહ્યો કારણ કે આપણે એક સારો અને અલગ ટેસ્ટ દેવાનો છે એટલા માટે. તો જો આ પેસ્ટ આપણી છે એ સારી રીતે પાકી જાય તે પછી આગળની પ્રોસીજર આપણે આગળ વધારીશું. અને સૌપ્રથમ મિત્રો આપણે જે કાચી વસ્તુ છે એક જ છે આપણી પાસે, મગજ તરી છે, એને પકવવાની છે સારી રીતે. તો આને સારી રીતે તેલમાં પકવી લેશું એકદમ ધીરા નિરાતે. જો આવી રીતે પાકવા મળશે અને કલર બિયાનો હળવો બદલવો મળશે. તાપ છે સાવ મીડિયમ રાખજો મિત્રો અત્યારે, નહીંતર છે બળી જશે. જેવા આપણા મગજતરીના બી પાકી જાય ત્યારબાદ આપણે જે ડુંગળીની પ્યુરી છે, ડુંગળીની ગ્રેવી છે એ નાખી દઈશું અને સારી રીતે આને પકવી લેશું મિક્સ કરીને. મિત્રો બિલકુલ હળવે હળવે પકવવાનું આ શાકમાં ખૂબ જ મહત્ત્વ છે. જો તમે કાચું ડયો શાક રાખી દેશો તો મારી રેસીપીની 80 કે 80 થઈ જશે, કાંઈ મહત્ત્વ રહેશે નહીં. ત્યારબાદ આપણે હળદર નાખી દઈશું થોડી. તમને વિનંતી કરું છું કે આ રેસીપી એક સારી અને અલગ તમને મળતી હોય તો વ્યવસ્થિત તમે મહેનતથી બનાવો, અને ક્યારે બી તમને કંટાળો આવતો હોય કે બનાવવાની મરજી ન હોય ધરાધરાથી ત્યારે ખાસ આ વાનગી ન બનાવતા હું તમને એક એવી રિક્વેસ્ટ કરું છું. આપણી હળદર થોડી પાકી જાય ત્યારબાદ આપણે બીજા મસાલા, લાલ મરચું પાવડર સૌપ્રથમ. મિત્રો આ શાક છે એ સાંજે ખાવાની ખરેખર ખૂબ જ મજા છે. આપણે જે વાડીએ કે કોઈ જગ્યાએ મળ્યા હોય ત્યારે તો અવશ્યથી બનાવજો. આવી રીતે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મિત્રો આપણે, અને આપણું જે અગત્યની કાઠિયાવાડ વસ્તુ છે ધાણા જીરું એ નાખી દઈશું. અને મિત્રો આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલનો ટેસ્ટ આપવા માટે આમાં થોડો કિચન કિંગ મસાલો હું નાખી રહ્યો છું. તમે ગરમ મસાલો બી નાખી શકો છો, અને બેમાંથી કંઈ સાવ મસાલા ન નાખો હોય તો બી ન નાખતા તો બી ચાલશે, તો બી તમને સારો એવો ટેસ્ટ આવશે. પણ કિચન કિંગ મસાલો હોય છે માઇલ્ડ હોય છે, ગરમ મસાલાના મુકાબલામાં ગરમ મસાલો થોડો સ્ટ્રોંગ હોય છે. હવે આપણે જે ટમેટાની પ્યુરી હતી એ બી નાખી દઈશું અને સારી રીતે આને એકવાર પકવી લેશું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. જો મિત્રો આપણી ગ્રેવી છે અત્યારથી જ ખૂબ જ ટેસ્ટી દેખાઈ રહી છે, હજી તો કાચી છે બિલકુલ. આવી રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ હલવાત આપણે પાકવા દેશું. જો મિત્રો કેટલી નિરાતે પાકી રહી છે એકવાર આપણે ચમચો ફેરવીને જોઈ લઈએ, હલાવી લઈએ. આવી રીતે તેલ છૂટું પડી જવું જોઈએ, તમામ પાણી છે બળી જવું જોઈએ. હળવાત આપણે તમે રાખજો, મારો ચૂલો છે એટલે તમને કદાચ તાપ ક્યારેક વધારે ઓછું દેખાશે, તો હું મારા શબ્દનું તમારે ધ્યાન દેવું કારણ કે હું મારો તાપનું મેનેજમેન્ટ હોય છે ઘણીવાર ખૂબ જ સ્પીડમાં હોય છે, ઘડીક ઓછો ઘડીક વધારે મારો જેટલો જોઈએ છે. હવે મિત્રો આપણી ગ્રેવી જ્યારે આવી રીતે પાકી જાય ને ત્યારે એમાં જોતા પડતા પ્રમાણમાં પાણી નાખી અને ફરી એકવાર વાંધે અને પકવી લેશું. હવે પાણી નાખી દીધું છે, ઓલમોસ્ટ આપણી ગ્રેવી પાકી ગઈ છે, તો આપણે બીજી સામગ્રી છે એ બી સાથે સાથે કરી લેશું. સૌપ્રથમ આપણા જે ગુંદા છે મિત્રો, આપણા જે સાંતળા હતા એ નાખી દઈશું. જો આ રીતે, કારણ કે એ વસ્તુ ઓલરેડી પાકી ગઈ છે, હવે જ્યારે પાણી ભરે એટલે શાકને સીધું રેડી કરીને ઉતારવાનું જ રહેશે, જાજી વારે તે નહીં. ત્યાર પછી બી એક આમાં મહત્ત્વનું સ્ટેપ આવશે હજી શાકને ટેસ્ટી બનાવવા માટેનું, તો એ બી ખાસ તમે જોજો. મારો વિડીયો ઘણા લોકોને લાંબો લાગતો હોય છે, તો મિત્રો એના પાછળનું કારણ એક જ હોય છે કે મારા રેસીપીમાં તમે જોજો 3, 4, 5 રેસીપી સુધી હોય છે, અને બીજાના રેસીપીમાં બીજાના વિડીયોમાં એક જ એક રેસીપી કદાચ હોય છે, તેમ છતાં બી 10-12 મિનિટનો વિડીયો હોય છે. તો એ વસ્તુની બી તમારે નોંધ લેવી જોઈએ છે કે એક એક વિડીયોમાં હું કેટલી કેટલી વસ્તુ શીખડાવી રહ્યો હોઉં છું. તો જો મિત્રો શાક અત્યારથી જ ખૂબ ટેસ્ટી દેખાઈ રહ્યું છે, પણ હકીકતે આ શાક હજી કાચું છે કારણ કે પાણી છે આમાં, એ પાણીનું પ્રમાણ છે સાવ આપણે બળી જાય ત્યાં સુધી આને પકવાનું છે. જો મિત્રો ફરી પાછું છે આપણું પાણી છે બળવા માંડ્યું છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે, અને થોડી થોડી વાર માટે આપણે હલાવતા રહીશું જેથી નીચે છે એ છૂટી ન જાય. હવે અગત્યનું સ્ટેપ મિત્રો આવવાનું છે, ખાસ વિડીયોને ધ્યાનથી જોજો. જો તમને શાક અત્યારથી જોરદાર ટેસ્ટ દેખાઈ રહ્યું છે શાકનું, મિત્રો આ એક વર્જન રેડી છે, પણ હજી હું એક અલગ વસ્તુ કરવા જઈ રહ્યો છું, એ વસ્તુ તમે જોજો, એ તમે કરી શકો છો અને નિરાતે સાંભળજો, એ તમે તમારા જરૂરિયાત મુજબ તમે કરી શકો છો. જો આટલું શાક તમે જ્યારે રેડી થઈ જાય ને ત્યારે કાં તો તમારે ખમણેલી કેરી નાખવી હોય તો એ હું રિકમેન્ડ નહીં કરું,
એ તમારે જો તમને હું હમણાં આગળ વસ્તુ કરવાનો છે ન ભાવતી હોય તો જ તમે કરજો, નહીંતર ન કરતા. તો મિત્રો હું અહીંયા દહીં લઈ રહ્યો છું, દહીંને એકદમ ફેટી લીધું હતું, મસ્ત લસી જવું અને પછી હું અહીંયા દહીં નાખી રહ્યો છું. કારણ કે મને આ શાકમાં દહીંનો ટેસ્ટ છે ને મિત્રો ખૂબ જ ભાવ્યો છે, એટલા માટે હું લઈ રહ્યો છું. પણ જો તમારે દહીં ન નાખવું હોય અને એવોઇડ કરવું હોય તો એની જગ્યાએ એક કેરી છે કાચી છાલ ઉતારી અને ખમણી અને નાખી દેજો શાક જ્યારે પાકવા આવે એ પહેલાં, તો એ બી તમને સરસ ટેસ્ટ આપશે. પણ આ ટેસ્ટ છે મારા મગજમાં એકદમ બેસી ગયો છું. અને મિત્રો અને તમારે હજી એડવાન્સ લેવલ આપવું હોય ને તો આમાં તમે સૂકા મસાલા હોય વગરમાં એ બી નાખી શકો છો, તમને આનાથી એડવાન્સ ટેસ્ટ આવશે. પણ ગરમીના કારણે હું જાજો પ્રિફર નહીં કરું સૂકા મસાલા અને બીજા બધા મસાલા, તો એટલા માટે તેને હું ઓછો નાખતો હોઉં છું. અને મિત્રો આપણે ખટાસ આવી ગઈ છે, ગુંદાની જે તુરાસ છે, ટમેટાની ખટાસ છે અને એને મીઠાશને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ નાખી રહ્યો છું. તમારે નાખવી તો જ નાખવી, ઓપ્શનલ. અને મિત્રો ખાસ કસૂરી મેથી જેને થોડો કડવાશવાળો અને સુગંધી ટેસ્ટ આપશે એના માટે ખૂબ જ જરૂરીની વસ્તુ છે, અગત્યની વસ્તુ છે, તો એ વસ્તુ બી તમે નોંધ લેજો. કસૂરી મેથી મિત્રો હું સારા એવા પ્રમાણમાં નાખી રહ્યો છું, કારણ કે શાક બી છે સારા એવા પ્રમાણમાં છે. તમને કદાચ વિડીયોમાં લાગશે કે આ વાસણ નાનું છે, પણ મિત્રો આ વાસણ નાનું નથી, ખૂબ સારી એવી ક્વોન્ટિટીમાં મિત્રો આ શાક બન્યું છે. જો તમે કસૂરી મેથી નાખ્યા બાદ આપણે મિત્રોને થોડી વાર જ પકાવીશું અને તરતથી ઉતારી લેશું. તો આપણું તેલ બી છૂટું પડી ગયું છે અને આપણું દહીં બી છે પાકી ગયું છે, એમાંથી બી પાણી જે હોય એ બળી ગયું છે, તો એ વસ્તુની તમારે ખાસ નોંધ લેવી. તો આપણું શાક એકસાથે જ્યારે આવી જાય ને મિત્રો કોઈ પણ શાક, ત્યારે તમારે એને સાચું સમજવું. રસાવાળું શાક હોય તો એની અલગ વસ્તુ છે, પણ એમાં જે કણી પડતી હોય ને એ મહત્ત્વની છે. રસાવાળા શાકમાં બી રસો હોય તો એવું નથી કે શાક કાચું હોવું જોઈએ, ફોડવામાંથી જ્યારે કણીઓ પડી જાય, છૂટી પડી જાય, ત્યારે રસો ભલે આછો હોય પણ એટલું જે સ્ટેપ છે અગત્યનું હોય છે. જો મિત્રો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે, હું એને ઉતારી લઈશ નીચે. હવે તેલ જ્યારે છૂટું પડી જાય ત્યારે મિત્રો આ તેલનું પ્રમાણ તમને કદાચ થોડું વધારે દેખાશે, એનું કારણ એક છે કે આખું દહીં મેં લીધું હતું તો એમાંથી ઘી છૂટું પડશે અને આપણે શાકમાં ઓલરેડી તેલ નાખ્યું હતું એ, તો બંને વસ્તુમાંથી થોડું તેલ જેવો તમને રસો દેખાશે. તમને જો એવું લાગે તો વધારે ઓછા પ્રમાણમાં તમે એને લઈ શકો છો, તો મલાઈ વગરનું દહીં બી તમે લઈ શકો છો, પણ મેં આખું દહીં નાખ્યું હતું એટલા માટે ઘી બી થોડું છૂટું પડ્યું હોય છે. તો મિત્રો આપણું એક સિમ્પલ અને સરળ અલગ ટેસ્ટવાળું ગુંદાનું શાક તૈયાર છે. સિમ્પલી આપણે એને સજાવી લેશું અને સર્વ કરી દેશું. તેમ છતાં બી મિત્રો આ વિડીયો તમે હજી જોવાનું ચાલુ રાખજો, કારણ કે હવે ચટણીની અલગ વાનગી આવવાની છે જે તમને ખાસ કરીને કાઠિયાવાડીને ગુજરાતી લોકોને વિચારતા કરી દેશે કે આવી ચટણીની રેસીપી હું ક્યાંથી લઈ આવ્યો. તો તમે ખાસ આ રેસીપી જોજો. અને એની પહેલાં મિત્રો આપણે એક મઠો તૈયાર કરી લઈએ, આપણે જલ્દી પહોંચાડજો, ટાઈમ હું આના પાછળ નહીં બગાડું. આ તો ઘણા લોકોને શીખવું એટલા માટે હું શીખવાડતો હોઉં છું. મિત્રો લોટમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને ચિકાસ મૂકી દઈએ અને એકસાથે પીંડો આવી જાય ત્યાં સુધી આપણે એને મસળવાનો રહેતો હોય છે. તો આ ખાસ વસ્તુ એક નોંધી લેજો. અને તમારે મીઠું નાખવું હોય તો બી નાખી શકો છો રોટલામાં, હું મીઠા વગરનો પ્રિફર કરું છું, કારણ કે જેમ બને ત્યાં સુધી ઓછું મીઠું ખાઈએ તો સારું. તમને મીઠું વગર ન ફાવતું હોય તો તમે નાખી શકો છો, હું આગ્રહ નથી રાખતો. આવી રીતે જ્યારે મિત્રો એકસાથે લૂંદો આવી જાય અને ચિકાસ મૂકી દઈએ ત્યારે સમજવાનું કે તમારો રોટલાનો રોટ તૈયાર છે. આપણે હાથેથી આપણે એને આવી રીતે ગોયણું વારી, મોટું ગોયણું અને એક લોયું વારી અને આપણે ટીપી લેશું. આવી રીતે જરૂરિયાત પ્રમાણે મિત્રો તમારે પાણી બી હાથમાં લગાડતું રહેવું જોઈએ, જેથી રોટલો ફાટે નહીં. અને આપણે હથેળીની મદદથી રોટલાને આવી રીતે પાતળો કરી લેશું, ટીપતા રહેશું. જો તમે ઘણા લોકોને રોટલા બનાવવામાં પ્રોબ્લેમ પડતો હોય છે, તો મિત્રો થાબડીને બી તમે રોટલો બનાવી શકો છો, અથવા તો આ રીતે હાથમાં બી ટીપીને તમે રોટલો બનાવી શકો છો. આમાં મિત્રો ખાસ એક હોય છે કે આની કડ ફાટવાની રહે છે અને જ્યારે હાથમાંથી નીચે રોટલો જાય છે મોટો થઈને ત્યારે રોટલો છે એ ફાટતો હોય છે. ત્યારે જ મિત્રો તમારે નિરાત રાખવાની હોય છે, કારણ કે ત્યારે પાતળો થઈ જાય ત્યારે ઝડપથી ફાટી જાય છે. તો આપણો રોટલો છે ફૂલ તાવડી ગરમ હોવી જોઈએ. મિત્રો અગત્યની વસ્તુ છે, જો તમારી તાવડી ઓછી ગરમ હોય તો રોટલો ચોંટી જશે, એટલા માટે જ ઘણા રોટલા સારા નથી થતા, કારણ કે ગેસ ઉપર એક તો બનાવતા હોય છે, ગેસ ઉપર ત્યારે તમે રોટલો બનાવો ને મિત્રો, જો તાવડી તમારી ફૂલ ગરમ ન હોય, લોઢી તમારી ફૂલ ગરમ ન હોય, તો આવી રીતે તમારે સરસ ડિઝાઇન નહીં પડે. તમારે ખાસ વસ્તુની નોંધ લેવી, અલગ અલગ રીતે મિત્રો આપણે અને ફેરવી થોડી થોડી વારે અને ફૂલાવી લેશું. એટલે મારા બી રોટલા શરૂઆતમાં ન ફૂલાતા, પણ તમને ટેમ્પરેચરનું જ્યારે ખબર પડી જાય ત્યારે તમારા રોટલા બી ફૂલાવા માંડે છે, તો એ વસ્તુની બી ખાસ તમારે નોંધ લેવી. મિત્રો રોટલો આપણો જેવો રેડી થઈ જાય
ત્યારબાદ તમને એક મહત્ત્વની ચટણીની રેસીપી છે એ દેવાનો છું અને એ ચટણી તો મિત્રો એટલી જોરદાર છે ને ટેસ્ટમાં તમે ગમે તેની સાથે ખાઈ શકો છો, ગમે ત્યારે ખાઈ શકો છો, ગમે તે મોસમમાં ખાઈ શકો છો અને ખાસ કરીને શિયાળામાં, ચોમાસામાં, ઉનાળામાં તમને જ્યારે કાંઈ ન હોય ત્યારે એ વસ્તુ ખૂબ જ મજા આવશે. મિત્રો ઘીમાં તો હતો તો રોટલો અહીંયા કરી રહ્યો છું, તો જો જેવું ગરમા ગરમ રોટલો હોય છે એમાં જ આપણે ઘી લગાડી રહ્યો છું. જુઓ મારે જેટલો રોટલો ખાવો છે એટલામાં ઘી લગાડી રહ્યો છું, બીજામાં હું નથી લગાડ્યું. અને મિત્રો હવે આપણી શેકેલી ચટણી છે એ તમને જોવાની, ખાવાની અને બનાવવાની ખૂબ જ મજા આવશે. તો મિત્રો સૌ પ્રથમ આપણે લસણ છે મેં અહીંયા લઈ લીધું છે, લસણ શેકી લેશું. ત્યારબાદ આખી ડુંગળી આપણે શેકી લેશું અને ટમેટાં. તો મિત્રો આ બધી વસ્તુને આપણે અહીંયા શેકી લેવાની છે. અને ટમેટા છે મિત્રો એના માટે આપણે અહીંયા અને એવી રીતે બી બનાવી શકીએ છીએ ટમેટા શેકીને. અને તમારે લસણ ડુંગળી જે ન ખાતા હોય તો એ ઓપ્શનલ છે, એ ન નાખશો તો બી ચટણી સારી બનશે એ બી ખાસ નોંધ લેજો. બાકી જે ખાતા હોય ને મિત્રો એને તો આ ચટણીમાં મોજ પડી જવાની છે, કારણ કે આનો જે શેક્યા બાદ એક ટેસ્ટ આવે છે સ્મોકી ફ્લેવર. આપણે થોડો ફુદીનો લઈ લઈશું આપણી ચટણીને તાજી આપવા માટે. સારા એવા પ્રમાણમાં આપણે ફુદીનો બી નાખશું અને એક ફ્લેવર અને સુગંધ આવશે એને ધોઈ લેશું. મિત્રો તમારા કયા કઈ ટાઈપની યુનિક ચટણી બને છે તમારા પ્રાંતમાં, એ તમારા શહેરમાં કે ગામમાં એ બી ખાસ મને જણાવી દેજો. આપણે થોડી અહીંયા કોથમીર બી લઈ લઈએ, ધાણા બી લઈ લઈએ અને ફુદીનાના બી છે આપણે બારીક કાપી લેશું. આવી રીતે કોથમરી અને ફુદીનો બંને રેડી થઈ ગયા છે જુઓ. ત્યારબાદ મિત્રો મેં મરચાં લીધા છે, મરચાંના આખા ભાગા હું કટકા કરી રહ્યો છું કારણ કે આપણે એને ખાંડવાનું છે તો વાંધો બહુ નહીં આવે. મિત્રો મિત્રો મરચાંના કટકા હું એટલા માટે કરતો હોઉં છું, ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે એ બી કેમ બતાવો. જ્યારે તમે બારીકાઈથી કામ કરો ખાસ કરીને ચટણી ખાંડવાની હોય તો તમને ખૂબ ઇઝી રહેશે ખાંડવામાં. જો તમે આખું મરચું લાગશો ને તો બધી વસ્તુનું પાણી થઈ જશે અને ખાવાની મજા નહીં આવે, પાણી છૂટું પડી જશે. અને ત્યારબાદ મિત્રો આપણે જે વસ્તુ બધી શેકી છે એને છાલ ઉતારી લેશું આવી રીતે. અને જે ઉપરનો ડીટીયાનો ભાગ, ઉપર નીચેના જે કાચા ભાગ હોય ડીટીયાનો, એ બી આપણે ડુંગળી ટમેટા દરેકનો કાપી લેશું. જો તમે લસણ છે એને બી આપણે સારી રીતે ફોલી લેશું. આ ચટણી ખાવાની મિત્રો તમને અનેરી મજા આવશે, તમે અવશ્યથી બનાવો અને ખાઈ અને મને કોમેન્ટ કરી જણાવજો. જીરું નાખીશું આપણે, આખું જીરું છે કાચું નાખવું ખૂબ જ મહત્ત્વનું છે. ધાણા આખા નાખ્યા છે, ધાણા ઓપ્શનલ છે, તમારે ન નાખવું તો ન નાખતો પણ જીરું તો નાખવું ફરજિયાત છે મિત્રો આ ચટણીમાં. ત્યારે જ આનો જે મેં ટેસ્ટ લીધો છે એ ટેસ્ટ તમને આવશે. આવી રીતે એકદમ ક્રશ કરી લેશું મિત્રો, આ ખાંડણીમાં એ જ મજા છે, એકદમ ક્રશ કરવું સહેલું છે. હવે મિત્રો જે આપણું આદું, લસણ અને મરચાં હતા એ આપણે નાખી દઈશું. પહેલે આદું અને લસણ, સોરી પહેલે આદું અને હું મરચું અહીંયા નાખી રહ્યો છું, એને આપણે થોડા વાટી લેશું ને ત્યારબાદ આપણે લસણ અને ફુદીનું કોથમારી એ બધું નાખીશું. તો એ બી એક અગત્યનું સ્ટેપ છે, ખાસ નોંધ લેજો આ વસ્તુની. જો આ રીતે આપણે મરચાંને એકદમ બારીક છે કરી લેશું. ત્યારબાદ આપણો ફુદીનો અને કોથમીર છે એને બેને નાખી દેશું. અને શેકેલી વસ્તુ છે મિત્રોને ખાંડવી ખૂબ જ સરળ રહેશે, એટલા માટે હું છેલ્લે નાખી રહ્યો છું, તમે જોજો. કારણ કે એ કાચી વસ્તુ છે એને પહેલાં ખાંડવી છે એ અગત્યની છે. હવે થોડી વારમાં જ મિત્રો આપણી ચટણી રેડી થઈ જશે. આપણે લસણ સૌપ્રથમ મિત્રો હું નાખી રહ્યો છું, લસણ થોડું બારીક થઈ જાય એ મહત્ત્વનું હોય છે એટલા માટે હું લસણ પહેલાં નાખી રહ્યો છું. બાકી ડુંગળી ટમેટા છે થોડા આખા ભાગા રહેશે તો બી ચાલશે, કારણ કે એક સારું ટેક્સચર અને ટેસ્ટ દેશે આપણી ચટણીમાં. અને હવે ડુંગળી નાખી દઈશ મિત્રો અને ટમેટા બી આપણે જોઈએ એટલા નાખી દઈશ અને ખાંડી લઈશ અને મિત્રો. અને તમે મીઠાસ માટે હજી તમે ખાંડ કે ગોળ નાખી શકો છો, પણ ડુંગળી ઓલરેડી મિત્રો અમારી ખૂબ મીઠી છે અને ટમેટા ખૂબ ખાટા નથી, એટલા માટે તેનું અત્યારે કાંઈ નથી રાખી રહ્યો. પણ આમાં ગોળ નાખવાનું મહત્ત્વ છે, ગોળ તમારે ફાવતો હોય તો ગોળ નાખો, બીજી વસ્તુ કંઈ ન નાખવી. સાત પ્રમાણે મીઠું નાખી લઈશ મિત્રો અહીંયા, મીઠું અંતે નાખવું કોઈ બી ચટણી બનાવતા હોય એમાં, ગોળ બી અંતે નાખો, ખાંડ બી અંતે નાખવી. એનું એક જ કારણ છે કે આનું પાણી છે એ છૂટું ન પડે અને આ વસ્તુ છે ઉડે નહીં. જો તમે પહેલું જ ગોળ અને મીઠું એવું નાખી દેશો ને તો મિત્રો આમાંથી પાણી છોડી મૂકશે અને એ તમને ખાંડવામાં ખૂબ જ પ્રોબ્લેમ કરાવશે. તો જો મિત્રો આપણી ચટણી રેડી છે, આ ચટણી તમે એમ બી એમનામ બી ખાઈ શકો છો ગમે તેની સાથે. અને મિત્રો આપણે સેવની બરફી જો એકદમ લજીઝ લજીઝદાર દેખાઈ રહી છે, એકદમ સ્વાદિષ્ટ દેખાઈ રહી છે અને ખાવાની ખૂબ જ મજા આવશે. ખાસ કરીને વડીલોને બાળકોને બી નવું લાગશે કારણ કે નૂડલ્સ ટાઈપનું છે, તમે આને બેસનના નૂડલ્સ બી કહી શકો છો, ઘઉંના લોટના. જો મિત્રો આપણું ગુંદાનું શાક એકદમ યુનિક ટેસ્ટી
આપણી પ્રિય છાસ. અને મિત્રો, જે આપણી શેકેલી ચટણી હતી એ હું સાઈડમાં સજાવી દઈશ. હવે જુઓ, ચટણીનો લુક છે એકદમ યુનિક લાગશે, એકદમ અલગ લાગશે તમને ખાવામાં અને જોવામાં. બાજરાના ચોપડેલો રોટલો, આપણો દેશી મઢો, અને મિત્રો આજની આપણી જે મીઠાઈ છે એ સેવની બરફી, એ બી હું મૂકી દઈશ. અને આપણી સાળી છે એ સંપૂર્ણ સજીને રેડી થઈ ગઈ છે. ગુંદાનો શાકનો ક્લોઝઅપ જોઈ લ્યો તમે મિત્રો, સેવ જોઈ લ્યો. આખી થાળી બી તમને બતાવી દઉં, ચટણી અને આપણી જે બરફી છે એ રોટલો બી મારો જોઈ લ્યો અને આપણી ચટણી. તો મિત્રો, હું આશા કરું છું કે આ રેસીપી તમને ગમી હશે. પ્લીઝ મિત્રો, આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો. મિત્રો, હું ટાર્ગેટ રાખું છું કે આ વિડીયોને ઓછામાં ઓછા 2000 લાઇક મળશે. 2000 લાઇક મળવા ખૂબ જ મહત્ત્વના છે મિત્રો, ત્યારે જ મને નવી રેસીપી તમારા માટે આવી લેવાનું પ્રોત્સાહન મળશે. જો તમે લાઇક નહીં કરો તો મને પ્રોત્સાહન નહીં મળે. જેવું તમે મિત્રો લાઇકનો ટાર્ગેટ તમે અચીવ કરશો ને, હું તમને સારામાં સારી વાનગી આપીશ જે તમને ક્યાંય જોવા નહીં મળે, એની પાકી ખાતરી આપું છું. પણ મિત્રો, આ એક બનાવવા પાછળ મને બી મોટિવેશન મળવું જોઈએ, મને બી પ્રેરણા મળવું જોઈએ, તો એ બી અગત્યની વસ્તુ છે. તો એ વસ્તુની બી તમારે નોંધ લેવી. તો જો મિત્રો, તમને દરેક અલગ અલગ વસ્તુ છે હું અહીં બતાડી રહ્યો છું અને ખાઈ રહ્યો છું, એની બી તમે મજા માણી શકો છો. ચાલો મિત્રો, ફરી મળીશું એક આવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર, આવજો.